હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં અંધાધૂંધી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે કાબુલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તો એર ઇન્ડિયાએ પણ ફ્લાઇટ્સનો સમય બદલ્યો છે. આપને ફરી એક વખત જણાવી દઈએ કે એર ઇન્ડિયાના બે વિમાન કાબુલ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે, તો તાલિબાનોના કબજા બાદ ભયને કારણે દેશ છોડીને સેંકડો લોકો બસની જેમ ખીચોખીચ ભરાઈને વિમાનોમાં પૈસા સામાન સગાવાલાને પડતા મૂકીને ભાગી રહ્યા છે. લોકો રવિવારે તાલિબાનોએ રાષ્ટ્રપતિ ભવન પર પણ હુમલો કરી દીધો છે, કબજો મેળવી લીધો છે. તો આપને ફરી એક વખત જણાવી દઈએ કે તાલિબાને રવિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનને પણ પોતાના કબજામાં લીધું છે. તો હવે અહીં તાલિબાનો સરકાર બનાવશે, તો રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ દેશ છોડીને ગયા છે. તો સ્થિતિ વણસવાને કારણે લોકો અહીંથી ભાગી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા છે. તો તાલિબાને 20 વર્ષ પછી અફઘાનિસ્તાન રાજ મેળવી લીધું છે. તાલિબાનોના કેરથી ડરેલા સેંકડો લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં અંધાધૂંધી ફેલાય છે. તો આપને જણાવી દઈએ કે તાલિબાનોના કબજા બાદ ભયને કારણે લોકો દેશ છોડી રહ્યા છે, સેંકડો લોકો દેશ છોડીને જઈ રહ્યા છે. તો બસની જેમ ખીચોખીચ ભરાઈ રહ્યા છે વિમાનોમાં, તો પૈસા સામાન સગાવાલાને પડતા મૂકીને લોકો ભાગી રહ્યા છે. વર્ષોની મહેનતથી વસાવેલું ઘર, રૂપિયા, મિલકત, સામાન બધું જ છોડીને લોકો એરપોર્ટ તરફ દોટ મૂકી છે અને જે વિમાનમાં જગ્યા મળે તેમાં ચડી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અફઘાનિસ્તાનથી ભાગેલા લોકો બસમાં ચડી રહ્યા છે. મજબૂર છે લોકો, ખાવા ખોરાક નથી, તો ખિસ્સામાં રૂપિયા પણ નથી, તો પીવાના પાણીના પણ ફાંફા છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાના સગાવાલાને પડતા મૂકીને ભાગી રહ્યા છે. દૂર બીજા શહેરમાં રહેવા માટે જે સગા સંબંધીઓ છે તેને ફોન ઉપર વાતચીત કરીને એકબીજા સાથે દુઆ કરે છે કે તેમને જે દેશમાં જવાની તક મળે ત્યાં જઈ રહ્યા છે. અમારી ચિંતા ન કરતા એવું આશ્વાસન પણ આપે છે. પણ અફઘાનિસ્તાન છોડીને ભાગવું સેંકડો લોકો માટે કઠિન બની રહ્યું છે, કારણ કે એરપોર્ટ પર પગ મૂકવાની પણ જગ્યા નથી. તો કઈ ફ્લાઇટ્સ ક્યાં જઈ રહી છે તેમાં પણ જગ્યા છે કે નહીં તે પણ જોયા જાણ્યા વગર જ વિમાનોમાં લોકો ચડી રહ્યા છે. તો બેસવાની જગ્યા પણ મળે તો વચ્ચે ઉભા રહી, ન મળે તો પણ વચ્ચે ઉભા રહીને જવા માટે લોકો તૈયાર થઈ ગયા છે.